ચલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બધાય. હવે આપણે આપણા યુનિટની અંદર આપણો ટોપિક જે હતો લાસ્ટમાં આપણે યુનિટ વેક્ટર ક્લિયર કરેલું હતું, બરોબર. હવે આપણે આગળ એનાથી આગળ ટોપિક જે છે આપણો એ છે રિઝોલ્યુશન ઓફ વેક્ટર. જો બુક લઈ આવજો બધાય, હજી ઘણા પાસે નહીં હોય મને આવી ખબર પડે, તમે એમ નહીં લાવ્યા હોય ડાયરેક્ટ, પણ જો બુક હશે ને તમારી પાસે તો તમને મજા આવશે ભણવાની, બરોબર. બાકી વિડીયો જોઈને બંધ કરી દો, મને કાંઈ ફેર નથી પડતો રેડી. પણ જેને સમજવું હશે ને જેને ભણવું હશે ને એને મજા આવશે, જેને નથી જ ભણવું એને નહીં મજા આવે. આ ચોખ્ખી વસ્તુ ફેક વાત કરવાની હોય, બરોબર. જો જેને બુક લઈ આવશો વેલ એન્ડ ગુડ, મજા આવશે. અને વ્યવસ્થિત કાં બોર્ડમાં જે કાંઈ લખવું એમાં ધ્યાન આપો, એનો સ્ક્રીનશોટ પાડી લ્યો, બરોબર. પછી લખો, નવરા થાવ ત્યારે લખો તો એ મને કાંઈ વાંધો નથી, બરોબર. પણ સમજો તો મજા આવે, કહેવાનો મતલબ એ છે. અને જેને નથી કરવું એને ભાઈ એક શરતે મેળ જ ન આવે, બરોબર. તો હાલો આપણો ટોપિક છે રિઝોલ્યુશન ઓફ ધ વેક્ટર. રિઝોલ્યુશન ઓફ ધી વેક્ટર, આખી વસ્તુ સમજો, કાંઈ નથી હાવ બધું, ધ્યાન રાખો. ધારો કે આપણે આ એક્સ અક્ષ લઈ અને આ આપણે લઈ વાય અક્ષ, એક આપણે લીધી એક્સ અક્ષ અને એક લીધી આપણે વાય અક્ષ, રેડી. તો અહીંયા એક આપણે વેક્ટર લઈ વચ્ચે આવી રીતે, વેક્ટર એ, વેક્ટર એટલે સદિશ, અહીંયા આપણું પોઈન્ટ ઓ, રેડી. આવી તમને બુકમાં આકૃતિ આપેલી છે. તો આના કંઈક તમારી પાસે યામ હોય કે નહીં, જેને ગુજરાતીમાં કહી યામ, જેને ઇંગ્લિશમાં બોલાય મેગ્નેટિક, મેગ્નિટ્યુડ વેલ્યુ. તો ધારો કે અહીંયા હું નામ આપી દઉં ઓ ક્યુ, વાળું બુકમાં શું નામ આપેલું છે એ પ્રમાણે લઈએ આપણે, અહીંયા બુકમાં ક્યુ નામ આપ્યું, આ પોઈન્ટનું નામ ક્યુ હે, આ પોઈન્ટનું નામ આર નામ આપ્યું. હવે તો મોટા થઈ ગયા એટલે ખબર જ હોય, ઉપરથી નામ યામ ખેંચો, અહીંયા જે કાંઈ અંતર મળે એ પોઈન્ટ, અહીંયા જે કાંઈ અંતર મળે એ પોઈન્ટ. એટલે આનો મતલબ એવો થયો કે તમને એક આ ઓ ક્યુ જો તમારે વેક્ટર જોતો હોય, કયો વેક્ટર, ઓ ક્યુ, આ પણ તમને મળી આવે. અને જો તમારે ઓ આર વેક્ટર જોતો હોય, કયો, આ ઓ આર, આ જે તમારે ઓ આર વેક્ટર પણ જોતો હોય તો પણ તમને મળી શકે, રેડી. તો એના માટે શું કરવું કે ધારો કે આ જે એ વેક્ટર તમારી પાસે છે, આ એ વેક્ટરે એક્સ અક્ષિસ સાથે, જેની સાથે, જો અલગ અલગ બુકમાં અલગ અલગ મેથડ હશે, આ એ વેક્ટરે એક્સ અક્ષિસ સાથે ધારો કે આલ્ફાનો ખૂણો બનાવ્યો. કેટલાનો ખૂણો બનાવ્યો, આલ્ફા, આટલી ખબર પડી. તો હવે કોઈ પણ વેક્ટરે જેની હારે ખૂણો બનાવ્યો હોય, આ ધોરણ અગિયારમાં અને બારમાં પણ આવી ગયું હોય, ધોરણ અગિયારમાં સદિશમાં, કે જેની હારે ખૂણો બનાવે એનો કોસ ઘટક આવે, આવું તમે શીખેલા હશો, જેની હારે ખૂણો બનાવે એનો કોસ ઘટક આવે. જો મારે એ વેક્ટર લખવું હોય તો આપણે આવી રીતે લખી આપીએ પરિણામ. એ વેક્ટર એટલે શું થયું ખબર, સિમ્પલ ઓ ક્યુ વેક્ટર વત્તા ઓ આર વેક્ટર, આ બેનો સરવાળો કરો ને એને એ વેક્ટર કહેવાય, ઓ ક્યુ વેક્ટર વત્તા ઓ આર વેક્ટર, સમજાણું. તો ઓ ક્યુ વેક્ટર એટલે શું થાય, કે જેની આરે ખૂણો બને એનો કોસ આવે. જો બુકમાં તમને ઓ ક્યુ, ઓ ક્યુ જે છે એ તમને ઉપર બતાવેલું છે, એ કોસ આલ્ફા એવી રીતે આપેલું હોય છે. તો એક વસ્તુ યાદ રાખજો, જેની આરે ખૂણો બને એનો કોસ ઘટક આવે. તો એનો મતલબ એવો થયો કે આ જે વેક્ટર હે એ વેક્ટર હે કેની એરે ખૂણો બનાવ્યો, એક શક્તિ શહેરે, તો અહીંયા આનો ઘટક આવે એ કોસ આલ્ફા, સમજાણું આખી વાત, રેડી. બુકમાં એવી રીતે છે એ કોસ આલ્ફા, અને આમ જ થાય, રેડી. તો ઓ ક્યુ વેક્ટર જે છે, અને ઇક્વેશન વન નામ આપી દો, જો તો ઓ ક્યુ વેક્ટરની વેલ્યુ શું મળી તમને, આની વેલ્યુ તમને એ કોસ આલ્ફા મળી કે નહીં, આની વેલ્યુ તમને એ કોસ આલ્ફા મળી, આ વેલ્યુ મળી કેવું, રેડી. અને વેક્ટર લખવું હોય તો આમ લખાય, જો તો ડાયરેક્શન બતાવવી પડે, તો આમ લખી આપો, એ કોસ આલ્ફા આઈ કેરેટ, આઈ કેરેટ એટલે એક્સ અક્ષ, આમ પણ લખાય, આ વેલ્યુ થઈ એ કોસ આલ્ફા,
હવે આ એંગલ ધારો કે 19 નો હે ને, આ એંગલ કેટલા નો થયો? 19 નો એંગલ થયો કે નહીં? આપણી પાસે આ 19 નો એંગલ થયો, તો આ ખૂણો કેટલા નો થાય? આ ખૂણો એટલે આના માટેનો આ કેટલો થાય? તો કે કોસ આલ્ફા જે કોસ આલ્ફા માંથી 90 બાદ કરી દો, એટલે કે 90 માંથી આલ્ફા બાદ કરી દો, તો ઓઆર વેક્ટર જો તમારે જોતો હોય તો ઓઆર વેક્ટર માં તમે આવું લખી આપો કે નહીં, એક કોસ કોસ ની ટોટલ 90 માંથી આલ્ફા ની વેલ્યુ બાદ કરી દો, એ તમને મળે. હા, જેને બીટા નામ આપ્યું તમારી બુકમાં, શું નામ આપ્યું છે? બીટા. તો આને તમે આમ પણ લખી આપો કે નહીં, એ સાઈન આલ્ફા 90 માઇનસ થીટા, કોસ 90 માઇનસ થીટા હોય કે સાઈન 90 માઇનસ થીટા, કોસ નું સાઈન માં કન્વર્ટ થઈ જાય, સાઈન નું કોસ માં કન્વર્ટ થઈ જાય. તો આ ઓઆર વેક્ટર થયો. તો જો ઓઆર વેક્ટર ની વેલ્યુ જોતી હોય તો શું થાય? એ સાઈન આલ્ફા થાય કે નહીં? એ સાઈન આલ્ફા વેલ્યુ થઈ. તો આપણે જે આ ઇક્વેશન નંબર 2 અને આ ઇક્વેશન નંબર 3 જે છે ને, એની કિંમત અહીંયા મૂકી તો મળી જાય એ વેક્ટર ની વેલ્યુ. હાઉ હેલી વસ્તુ હે, કાંઈ ઉપાધી નો વર્ક. સો ઓ ક્યુ વેક્ટર બરાબર શું થાય? તો કે એ કોસ આલ્ફા i કેરે પ્લસ એ સાઈન આલ્ફા j કેરે. લખી શકાય કે ન લખી શકાય? રેડી, આ તમારો વેક્ટર થઈ ગયો. એ વેક્ટર ધારો કે આખાને તમે ax પણ કહી આપો, આને એ કોસ આલ્ફા ને શું કહી શકો? ax. તમે બુકમાં એને ax લીધું, આના બરાબર ax લઈ લ્યો અને આના બરાબર ay લઈ લ્યો. તો તમે કોઈ વેક્ટર હોય તો એને આમ પણ લખી શકો, ax i કેરેટ વત્તા ay j કેરેટ, જ્યાં તમે શું કર્યું, વેર ax is equal to શું છે? તો કે એ કોસ આલ્ફા, અને એ વાય ઇઝ ઇક્વલ ટુ શું હે? તો કે એ સાઈન આલ્ફા. રેડી? તો જો તમને એંગલ મેળવવાનો કહે ને તો તમને આમ પણ મળે, એ વાય બાય એક્સ કરો, એ તો કેન્સલ થઈ જાય, ટેન આલ્ફા મળે કે નહીં? હવે મોટા હો, સાઈન ડિવાઈડ બાય કોસ, સાઈન માં સાઈન ડિવાઈડ બાય કોસ કરો, ટેન મળે. તો તમને આ આલ્ફા મેળવવાનો કીધો કે કેટલાનો એંગલ હે? આ એક માર્કમાં પૂછાય, બુકમાં નથી આપ્યું આવું ક્યાંય, અને યુનિવર્સિટીમાં પૂછાય પણ ગયું હોય બરોબર. તમને એંગલ મેળવવાનો કે કેટલાનો એંગલ બનાવ્યો? તો આમ કરી આપો, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એવાય બાય એ, એવાયની વેલ્યુ હોય અને એક્સ ની વેલ્યુ આપેલી હોય, અહીંથી તમને આલ્ફા પણ મળે. તો આ જે થઈ ગયું રિઝોલ્યુશન ઓફ ધ વેક્ટર થઈ ગયું. તો આનો મતલબ એવો થયો કે આ વેક્ટર જે છે બે બાબત ઉપર આધાર રાખે, આ વેક્ટર બે બાબત ઉપર આધાર રાખે. બુકની અંદર જો પેજ નંબર આપેલા હશે 1.7 બરોબર, એટલે આ તો આપણી પાસે કોઈ એક જ વેલ્યુ છે, એ એક્સ ને એ વાય બરોબર, એ એક્સ અને એ વાય. આ તો કોઈ એક વેક્ટર હોય તો જો તમે કેટલી વેલ્યુ બતાવી આપો? એ એક્સ, એ વાય, એ ઝેડ, કેમ કે ત્રણ યામ હોય તો ત્રણ બતાવી આપો ને. એટલે ઝેડ હોય તો હજી તમે લખી શકો એ ઝેડ કે કેરેટ, ઝેડ હોય તો એ ઝેડ કે કેરેટ પણ લખી શકાય. પણ આપણને એટલી ખબર પડવી જોઈએ કે વેક્ટર કેન બી ડિસ્ક્રાઇબ ઇન ધ ટુ વે બરોબર. ખાસ ધ્યાન રાખજો, આ રિઝોલ્યુશન ઓફ ધ વેક્ટર, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. નીચેનું જે રહ્યું આલ્ફા વાળું, તમને બુકમાં નથી આપ્યું પણ એ પૂછાઈ ગયું એકવાર યુનિવર્સિટીમાં, એક માર્કમાં, એક માર્ક કોલેજમાં બહુ મહત્વનો માર્ક છે, કેમ કે પાસિંગ થવા માટે માર્ક નો ઘટ આવે ને એક માર્કમાં જ આવે. તો આપણને એવું કીધું કે વેક્ટર કેન બી ડિસ્ક્રાઇબ ઇન ધ ટુ વે, કયા બે વેમાં ડિસ્ક્રાઇબ કરી આપીએ? વેક્ટર કેન બી ડિસ્ક્રાઇબ ઇન્ટુ ટુ વે, જો ટુ વે કયા કયા છે પૂછાય ક્યાંય? તો ફર્સ્ટ વે હમણાં જ આપણે વાત થઈ, એને વેલ્યુ હોય અને શું હોય, ડાયરેક્શન પણ હોય. તો આપણે ઈ જ લખવાનું,
By the magnitude, like value of the vector and the angle made by it with a defined direction. Ready? So, पहलू शू है? By the value of the vector. Value એટલે જે તમને આપ્યું હોય ax ay. Ready? તો અહીં આપણે શું કર્યું જો x બરાબર a cos alpha કર્યું ને? તો આ value થઈ અને આ angle એને કેની હારે બનાવેલો હોય? તો જો એમાં કીધેલું છે by the value of the vector and the angle made by it with a defined direction and the angle made by એના દ્વારા બનાવેલો ખૂણો એમ કીધું છે the angle made by it with defined direction કઈ direction માં છે x x axis ઉપર હોય તો cos આવે અને y axis ઉપર હોય તો sin આવે આ યાદ રાખજો The angle made by it with defined direction. Defined direction. આ એક પોઈન્ટ થયો. સેકન્ડ પોઈન્ટ જો by the component of that vector. Component એટલે I caret, J caret, K caret જે આપણે લીધે ને AX I caret, AY J caret plus AZ K caret. એટલે જે તમને component એને આપેલા છે. तो बीजू के द्वारा तुम डिफाइन करी शको बाय द कम्पोनेंट कम्पोनेंट ऑफ द वेक्टर रेडी तो आज ये थी गयु आप रिजोल्यूशन ऑफ द वेक्टर थी गयु एक आ स्क्रीनशॉट पाड़ू है जटलू पाड़ी लियो आ पूछा है हूँ एवं मानु कि ते बदाय કંઈક મતશો કંઈક આમાં મહેનત કરશો એમ બીજું કાંઈ નહીં બાકી જો એક્ઝામ તો લેવાથી મેં લાસ્ટમાં કીધું હવે કાનો સ્ક્રીનશોટ પર લે ચાલો આગળ જોઈ એક એક બબે બબે ટોપિક લઈશો ભાઈ શરૂઆતમાં નહીં તો તમારાથી બધું ભેગું નહીં કરો તમે કાંઈ કરશો નહીં અડધો વિડીયો જોઈને વયા જઈશ જે કંઈ થાય 20-25 મિનિટ તમતાર કાંઈ વાંધો અને 25 મિનિટ દેવો ધીમે ધીમે ડોઝ વધારતા જઈશું બરાબર આપણે 25-30 કરશું એટલે ધીમે ધીમે કરી હવે બીજો એક ટોપિક લઈ લે એ ટોપિક પર તો એટલે આપણે ઓવર રાખશું હવે જો આપણી પાસે ટોપિક જે છે એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન ઓફ ધી વેક્ટર ઇન એલ્જીબ્રિક ઓરે એનાલિટિક મેથડ કાંઈ નથી ક્વેશ્ચન એ એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન એટલે કે બાદબાકી આ સરવાળો અને બાદબાકી Addition and subtraction of vector in algebraic method. Method कई छे algebraic हाँ addition and subtraction of vector in algebraic method. એટલે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ નથી કરવાનું ગ્રાફિકલ મેથડ આવે જે એમાં ગ્રાફ બનાવવાના એલ્જીબ્રિક મેથડ એટલે જેમાં ઇક્વેશન આવે એને એલ્જીબ્રિક મેથડ કહેવાય તો એની અંદર આપણે જોઈએ પેલું જો બુક હોય તો અને ન હોય તો વાંધો નહીં તમને મેં બે વેક્ટર આપ્યા જો લખવાનું સપોઝ વી હેવ ધ વન વેક્ટર એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ AX I caret plus AY J caret plus AZ K caret. આ એક વેક્ટર થયો આપણી પાસે. And the second vector B vector is equal to BX I caret plus BY J caret plus BZ K caret plus BZ K caret.
આ બે વેક્ટર છે આપણી પાસે, આ બે વેક્ટરનું આપણે એડિશન કરીએ કે સબસ્ટ્રેક્શન કરીએ, બરાબર, ગમે તે કરો, આ જ મેથડથી થાય. ધારો કે પેલા આપણે આનું એડિશન કરી, તો એડિશનનો મતલબ શું થયો કે સપોઝ આનું ઇક્વિવેલન્ટ વેક્ટર હું નામ આપી દઉં આર વેક્ટર, તો આપણે આમ કહી શકીએ એ વેક્ટર પ્લસ બી વેક્ટર. હે, તો જો આમાં આના વસ્તુ જે રહી ને એફ વાય માં સેકન્ડ સેમ માં આવશે અને ટીવાય ના થર્ડ સેમ માં આવશે, આ જ પોઈન્ટ આવશે, ટીવાય ના થર્ડ સેમ માં આવશે. તો આ એ વેક્ટર પેલા આખો લખી નાખો, અને આ ધોરણ પહેલા માં આવી ગયેલા, અગિયારમાં ધોરણ માં આવ્યા, પેલા ધોરણ એટલે આગળના, એ વાય જે કે પ્લસ એ ઝેડ કે કે પ્લસ બી વેક્ટર મૂકી દો, બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. આ બે વેક્ટર થઈ ગયા. હવે આઈ વેક્ટર આવે, આઈ વેક્ટર નો સરવાળો કરો, જે વેક્ટર આવે જે વેક્ટર નો સરવાળો કરો, અને કે હોય તો કે એ કે નો સરવાળો કરો. સમજ્યા ભાઈ? તો જો એ એક્સ આઈ કેરેટ વત્તા બી એક્સ આઈ કેરેટ કરી, તો બે માંથી આઈ કેરેટ કોમન નીકળે કે નહીં? તો આવું થાય કે નહીં? એ એક્સ વત્તા બી એક્સ આઈ કેરેટ, રેડી? આ એ વાય અને બી વાય નો સરવાળો કરી, એ વાય વત્તા બી વાય, બે માંથી જે કેરેટ કોમન નીકળવાના, નીકળી ગયા, પ્લસ એ ઝેડ પ્લસ બી ઝેડ, બે માંથી કોમન શું નીકળવાનું? કે કેરેટ. તો આ જે થઈ ગયો એ સિમ્પલ સરવાળો થઈ ગયો. બુકમાં તમને એક્સ અને વાય લઈને બતાવ્યા, આપણે ત્રણે ત્રણ ઠોકી મેળા, રેડી? આવડવું જોઈએ, આ બીજું કાંઈ નથી. આમ તો આ થયો સરવાળો. સપોઝ આને આર એક્સ નામ આપી દઉં, અને આર એક્સ નામ આપી દઉં, આને હું આર વાય નામ આપી દઉં, અને આને હું આર ઝેડ નામ આપી દઉં, તો આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે આર એક્સ આઈ કેરેટ પ્લસ આર વાય જે કેરેટ પ્લસ આર ઝેડ કે કેરેટ. આ એડિશન થઈ ગયું, સિમ્પલ સરવાળો. સબસ્ટ્રેક્શન કીધું હોય તો શું થાય? જુઓ તો એની બાદબાકી કરવાની, ત્યાં બાદબાકી નિશાની થઈ છે કે નહીં વચ્ચે? એટલે આ બધાની નિશાની બદલાવાની. તો શું થવાનું? એ એક્સ માઇનસ બી એક્સ કૌંસમાં આઈ કેરેટ પ્લસ એ વાય માઇનસ બી વાય કૌંસમાં જે કેર, બાદબાકી કરતા આવડે ને, પ્લસ એ ઝેડ માઇનસ બી ઝેડ કૌંસમાં કે કેરેટ, એ બાદબાકી થઈ ગઈ. હે, તો આ જે થયું, પણ એનો ફાઇનલી તમને આ જ મળશે. એ એક્સ માઇનસ બી એક્સ કરો, જેને આર એક્સ નામ આપી દો, પ્લસ ની નિશાની જ આવશે અહીંયા, અહીંયા વચ્ચે બાદબાકી નો આવી જાય, બરોબર? તો આ થોડુંક ધ્યાન રાખજો. તો આ જે થઈ ગયું એ આપણું એડિશન થઈ ગયું. આ ટોપિક પૂરો થઈ ગયો, બુકમાં આપેલો આટલો જ છે, એડિશન ને સબસ્ટ્રેક્શન. બરોબર, સબસ્ટ્રેક્શન જે છે એ તમને આપેલું નથી, પણ તમે કરી આપો એમાં, જો બરોબર, તમને કે એનું સબસ્ટ્રેક્શન આપ્યું નથી બાદબાકી, પણ કેવી રીતે કરવાની મેં કીધું એમ. આ વચ્ચે બાદબાકી નિશાની મથજો આવી છે, કાંઈ નથી, એટલે આ નિશાની બદલાઈ જાય, એ માઇનસ આવી જાય, આ માઇનસ ને આ માઇનસ, હે, ત્રણેય માઇનસ થઈ જાય. જો આપણે કરી જ નાખીએ, હાલ આખું છૂટું પાડી દીધું, આવું થાય કે નહીં? એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ વત્તા એ ઝેડ કે કેરેટ માઇનસ બી એક્સ આઈ કેરેટ, બાદબાકી કરી તો સબસ્ટ્રેક્શન, માઇનસ બી વાય જે કેરેટ અને માઇનસ બી ઝેડ કે કે થઈ ગયું. આ હવે શું કરવાનું? આ બેન નજીક લાવો, એ એક્સ માઇનસ બી એક્સ આઈ કેરેટ કોમન કાઢ નાખો, રેડી? ઈ જ કહું, ક્યારનો ધ્યાન રાખો, આ બેન નજીક લાવો, પ્લસ ની નિશાની આમાં છે જ, એ વાય માઇનસ બી વાય જેને કોમન કાઢો, કાઢ નાખા, પ્લસ એ ઝેડ માઇનસ બી ઝેડ કે ને કોમન કાઢો. તો આના બરાબર આર એક્સ, આના બરાબર આર વાય ને આના બરાબર આર ઝેડ. તો એ જ થયું, જો આર એક્સ આઈ કેરેટ પ્લસ આર વાય જે કેરેટ પ્લસ આર ઝેડ કે કેરેટ. એડિશન હોય કે સબસ્ટ્રેક્શન હોય, એ તો આમ જ થવાનું, ઉપર જે વિચ મૂળ અહીંયા વેલ્યુ બદલાઈ જાય, અહીંયા બાદ બાકી થાય. ધારો કે એ એક્સ આપ્યા હોય તમને પાંચ અને બી એક્સ આપ્યા હોય તમને બે, તો સરવાળામાં અહીંયા થાય સાત અને અહીંયા થાય ત્રણ, હેડી? એ તો ખબર એવી તો પડે જ બધાને હવે. તો આજે થઈ ગયું આપણું એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન ઓફ ધ વેક્ટર ઇન ધ એલ્જીબ્રિક મેથડ. આ એલ્જીબ્રિક મેથડ થઈ ગઈ આપણી.
એક તો દાખલો ગણ નાખશું, આમાં જોઈ લઈએ કે રાખશું. હે હલો, દાખલો તમને આપણે લાસ્ટમાં ગણશું, એટલે કે આવતી વખતે ગણશું, વાંધો નહીં. બરોબર, ખબર પડે તમને કેવી રીતે દાખલો આવે. પછી એડિશન ઓફ ધ ટુ વેક્ટર બાય એને પછીની થિયરી બાય લો ઓફ પેરેલોગ્રામ, એમાંય કાંઈ નથી. હાઉ, મજાનું ચેપ્ટર રહેલું એવું. બરોબર, તો બાકીનું નેક્સ્ટ જોઈએ આપણે.